હું શ્રી ઘરશાળા પ્રાથમિક શાળામાં ભણું છું. મારું નામ વ્યાસ નિતિન પ્રશાંતભાઈ છે. હું તમને સ્વામી વિવેકાનંદના ધર્મ વિશેની થોડા શું વાક્યો કહીશ. સ્વામી વિવેકાનંદે કહેલું, કોઈ ચીજની પાછળ ન દોડો કે કોઈનો ત્યાગ ન કરો, જે આવે તે સ્વીકારો. કોઈ પણ વસ્તુની અસર નીચે ન આવવું તેનું નામ મુક્તિ. માત્ર સહન જ ન કરો એમ નહીં, અનાસક્ત બનો. આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી છે કે આદર્શ વિનાનો માનવી તો 50,000 ભૂલો કરતો હશે. માટે આદર્શ રાખવો એ જ વધુ સારું છે. પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા કહેતા. હવે અત્યારના ધર્મો કહે છે કે જેના પોતામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. જગત માટે ભારતનું દાન છે આધ્યાત્મિક પ્રકાશ. જેમ ઉષાકાળની ઝાકળ ધીમે અદ્રષ્ટ રીતે નિરોપણે પડતી હોવા છતાં અતિ જબરદસ્ત પરિણામ લાવે છે, તેમ જ વિચારના વિશ્વ પર આ શાંત ધૈર્યવાન સર્વસહિષ્ણુ આધ્યાત્મિક પ્રજાનું કાર્ય ધીમે ધીમે અને નિરોપણે થયા જ કર્યું છે. જે કંઈ સત્ય છે તેનાથી સાવધાન રહેજો, સત્યને વળગી રહેજો તો આપણે સફળ થઈશું. ભલે ને ધીરે ધીરે પણ સફળતા જરૂર આવશે. હિંમત રાખો અને એવી ભાવના કેળવો કે પરમેશ્વર આપણને મહાન કાર્યો કરવા માટે જ પ્રસન્ન કર્યા છે. માટે સ્વામીજીએ કહેલું, ધર્મ એટલે તમારી ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટ કર્યું.